નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જેએમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે આવનારી ટાટની પરીક્ષા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. પહેલો પ્રશ્ન, ફુલરીન અથવા બકીબોલ કેટલા કાર્બન પરમાણુનો બનેલો હોય છે? જવાબ 60. બીજો પ્રશ્ન, કાર્બન નેનોટ્યુબની રચનાનો મૂળભૂત ખ્યાલ કોણે આપ્યો હતો? જવાબ આવશે રિચાર્ડ ઈ સ્મોલીએ. પ્રશ્ન નંબર 3, સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? જવાબ આભાસી અને ચતુ. ચોથો પ્રશ્ન, લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? જવાબ આવશે મિત્રો નેત્રપટલની આગળના વિસ્તારમાં. પ્રશ્ન નંબર 5 જોઈએ, પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાતી દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા કયા લેન્સનો ઉપયોગ થાય છે? જવાબ બાયફોકલ. પ્રશ્ન નંબર 6, વોલ્ટાના કોષમાં એનોડ તરીકે શેનો ઉપયોગ થાય છે? જવાબ આવશે મિત્રો તાંબાની પ્લેટનો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7, વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ ફેરેડેએ. 8મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક બોર્ડના મેઇન્સમાંથી નીકળતા લાલ રંગના અવાહક આવરણવાળા વાયરને શું કહે છે? જવાબ લાઇવ વાયર. પ્રશ્ન નંબર 9, મોટાભાગના લઘુ ગ્રહો કયા બે ગ્રહોની વચ્ચેના પટ્ટામાં આવેલા હોય છે? જવાબ મંગળ અને ગુરુની વચ્ચે. 10મો પ્રશ્ન, સૂર્યના ગર્ભમાં દ્રવ્ય કઈ અવસ્થામાં હોય છે? જવાબ આવશે મિત્રો પ્લાઝ્માની અવસ્થામાં હોય છે. 11મો પ્રશ્ન, મધમાખીના વિષમાં રહેલો મેલિટિન કેટલા એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ છે? જવાબ 26. પ્રશ્ન નંબર 12, બીડીઓ બનાવવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે? જવાબ આવશે મિત્રો બીડી બનાવવા માટે ટીમરૂના પાનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13, સૂર્યશક્તિના ઉપયોગથી એલપીજીના ઉપયોગમાં ઘટાડો કરી શકાય આ શાનું ઉદાહરણ છે? જવાબ ઓછું કરવું અથવા તો કમી કરવું. 14મો પ્રશ્ન, ક્લોરિનનો એક પરમાણુ ઓઝોનના કેટલા અણુઓનું વિખંડન કરે છે? જવાબ 100,000. પ્રશ્ન નંબર 15, સરખી જાતિની વ્યક્તિઓમાં મળી આવતો તફાવત શેને કારણે હોય છે? જવાબ આવશે મિત્રો ભિન્નતાને કારણે. 16મો પ્રશ્ન, શરીરની મોટાભાગની ગ્રંથિઓના કાર્યનું નિયંત્રણ કઈ ગ્રંથિ કરે છે? જવાબ પિટ્યુટરી ગ્રંથિ. પ્રશ્ન નંબર 17, છોડનો કયો ભાગ ઋણ ભૂઆવર્તન દર્શાવે છે? જવાબ પ્રકાંડ. પ્રશ્ન નંબર 18, દરેક મૂત્રપિંડમાં લગભગ કેટલી મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે? જવાબ 1,000,000. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19, મનુષ્યના હૃદયના કયા ભાગોમાંથી હંમેશા શુદ્ધ રુધિર જ વહન પામે છે? જવાબ આવશે મિત્રો ડાબી બાજુના કર્ણક અને ક્ષેપક. 20મો પ્રશ્ન, પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? જવાબ 6.5 મીટર. 21મો પ્રશ્ન, વલ્કેનાઇઝેશન પદ્ધતિમાં કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને કેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે? જવાબ 373 K થી 413 K સુધી. પ્રશ્ન નંબર 22, ફિશર ટ્રોપ્સ પદ્ધતિથી શું બનાવવામાં આવે છે? જવાબ આવશે મિત્રો એસિટોન.
ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 23. ખનિજ કોલસાનું વિચ્છેદક નિષેધન કરતાં નીચેના પૈકી કયો ઘટક મળતો નથી? જવાબ, મિથેન મળતો નથી. પ્રશ્ન નંબર 24. એમોનિયા વાયુમાંથી નાઇટ્રિક એસિડ મેળવવા માટેની પદ્ધતિ કઈ છે? જવાબ, ઓસ્વાલ્ડ પદ્ધતિ. પ્રશ્ન નંબર 25. સંદેશાવ્યવહારમાં વપરાતા ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ આવશે મિત્રો, પૂર્ણ આંતરિક પરાવર્તન. જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.